બાળ મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો? આજે આપણે ધોરણ 1 માં હિન્દી વિષયમાં 6 કરીશું. આપણે આગળ ચ ચકલીનો ચ શીખી ગયા, હવે આપણે શું કરીશું? 6. તમને અહીંયા કને શું આપેલું છે? છત્રી. અહીંયા ચિત્ર પણ કોનું આપેલું છે? છત્રીનું. હવે તમને અહીંયા કને લખેલું છે છત્રી, તો અહીંયા કને તમને ટપકાવાળો 6 છે, તે તમારે વ્યવસ્થિત રીતે ગૂંટવાનો છે. પેન્સિલ વડે જ ગૂંટજો, જેથી આપને કાંઈ બગાડવામાં તકલીફ ન પડે. હવે અહીંયા કને શું કીધું છે? 6 ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવટ, 6 સુધી એના પર શું કરવાનું છે? ગોલ કરવાનું છે. તમને જોવાનું છે કે આ શબ્દ ક્યાં આપેલો છે, તો એ અહીંયા છે, તો એના પર શું કરશું આપણે? રાઉન્ડ. એ જ રીતે બધામાં આપણે શોધી અને રાઉન્ડ કરવાના છે. આવી રીતે રાઉન્ડ થઈ જાય એના પછી શું લઈ કીધું છે અહીંયા? વાંચો, આ શું છે? 6. હવે આનામાં તમને શું કરવાનો છે? રંગ પૂરવાનો છે, તમને મનગમતો રંગ પૂરવાનો છે. હવે અહીંયા કને શું કીધું? ટપકાને જોડો. ટપકાને જોડીને તમારે 6 ઘૂંટવાનો છે. આવી રીતે 6 તમારે ઘૂંટવાનો છે. હવે નીચે તમને અહીંયા કને 6 શું કીધું છે? વાંચો અને લખો. તો અહીંયા કને 6 આપેલો છે, ને અહીંયા કને બીજા ટપકાવાળા 6 પણ આપેલા છે. તો તમારે શું કરવાનું? પહેલાં ટપકાવાળા 6 બધા જ ઘૂંટી લેવાના છે. આવી રીતે બધા જ તમારે 6 ઘૂંટી લેવાના, અને અહીંયા તમારે શું કરવાનું? એના પછી આ તમે ઘૂંટ્યું એટલે તમારી પ્રેક્ટિસ થઈ. હવે અહીંયા કને તમારે શું કરવાનું છે? 6 લખવાનું છે. તો કેવી રીતે લખશો? આવી રીતે, આવી રીતે 6 કરવાનો છે તમારે. બધા જમાં એમ જ લખવાનું છે. આવી રીતે 6 તમારે લખવાના છે. હવે એના પછીના પેજમાં છે, અહીંયા શું કીધું છે? 6 ને 6 થતા, 6 ને 6 થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. હવે આ 6 છે, હવે અહીંયા કને તમને આવું શોધવાનું છે કે આ અંક તમને વર્ણ આપેલો છે એ ક્યાંથી ક્યાં કને સ્ટાર્ટિંગમાં છે. તો અહીંયા કને છે, છતાં જો આ અહીંયા આ અને આ સરખું છે, તો તમારે શું કરવાનું? લાઈન દોરવાની. આ છે નથી, આ છે તો એના સામે લાઈન, પછી આ છે નથી, આ છે તો એના સામે લાઈન, પછી અહીંયા લાઈન, અને આ નથી તો એના આપણે સામે, એના સામે લાઈન કરવાની નથી. બીજું શું છે? અહીંયા 6 ની નીચે લીટી કરો, એટલે તમારે અહીંયા 6 છે એના નીચે શું કરવાની છે? નાની એવી લાઈન દોરવાની છે. તો તમારે શું કરવાનું? અહીંયા કને 6 આ છે તો એના નીચે લાઈન, અહીંયા લાઈન, આ. પછી તમારે શોધવાનું છે કે આવો છત્રીનો 6 ક્યાં છે, પછી એ રીતે તમારે લાઈન કરવાની છે. હવે અહીંયા શું કીધું છે? 6 થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. જે 6 થી અલગ હોય, એટલે કે આના જેવો જે ન લાગતો હોય એ શબ્દ ઉપર શું કરવાનું છે? ચોકડી. તો આ તો એના જેવો લાગે છે, તો આના ઉપર ચોકડી કરવાની નથી. આ છે નથી, તો આપણે એના ઉપર શું કરશું? ચોકડી. આ છે આ નથી, જે નથી લાગતા એના ઉપર આપણે શું કરી દેશું? ચોકડી. પેન્સિલ વડે ચોકડી કરવાની છે. આવી રીતે બધી જગ્યાએ આપણે ચોકડી મારી દેવાની. પછી અહીંયા શું કીધું છે? વાંચો અને લખો. તો તમારે શું કરવાનું? અહીંયા શેનું ચિત્ર છે? છકડાનું. અહીંયા શું લખેલું છે? છ કડા. અહીંયા કને ઘાટા અક્ષરે લખેલું છે. હવે એવો જ અહીંયા કને ટપકાવાળો તમને નીચે આપેલો છે, તમારે ઘૂંટવાનો છે. આવી રીતે ઘૂંટાઈ જાય અને પછી તમારે આગળ લખ્યું, એવી જ રીતે અહીંયા કને 6 લખવાનો છે. અને તમને અહીંયા જગ્યા આપેલી છે ત્યાં લખવાનું છે, ઉપર નથી લખવાનું, બરાબર. એવી જ રીતે અહીંયા કને છડીનો 6 પણ તમારે કરવાનો છે. આવી રીતે બીજા પણ તમારે છવી અને છત્રી ઘૂંટી અને નીચે લખવાના છે. હવે અહીંયા શું કીધું છે? 6 શોધી અને એના ઉપર રાઉન્ડ કરો. હવે તમને આવો 6 શોધવાનું છે, એના ઉપર રાઉન્ડ કરવાનું છે. ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે, અને અહીંયા કને તમને બીજા કરવાના છે. તો અહીંયા કને ક્યાં છે? આ છે, તો એના ઉપર રાઉન્ડ, અહીંયા રાઉન્ડ. આવી રીતે આટલું આજનું તમારું ગૃહ કાર્ય છે, અને વ્યવસ્થિત રીતે પેન્સિલ દ્વારા કરવાનું છે. અસ્તુ.